ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ગુજરાતીમાં પાઠ બે, દાદા ખોવાયા છે, દાદા ખોવાયા છે, એમાં આપણે અકલમ ચકલમ ચમચમ તમને પરીક્ષામાં ખાલી જગ્યાના રૂપમાં, જોડકાના રૂપમાં પૂછાઈ શકે. તો તમને જો આ પોયમ કે આ ગીત આવડતું હોય તો તમે લખી શકો. ઓકે, તો એ ગીત તમે લોકોએ કર્યું, પછી મેળાનું ગીત એ પણ તમે કર્યું, આના મૌખિક જવાબ તમે આપ્યા. ઓકે, ત્યાર પછી આ ગીત, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, એ તમે ગીત પણ કર્યું. હવે આપણે અભિનય કર્યો એ તમે કર્યું, હવે આપણે દાદા જ જોઈએ, મને દાદા જ જોઈએ. તો એમાં આપણે ગયા પીરિયડની અંદર યજ્ઞ ખોવાઈ ગયો હતો અને પોલીસ અંકલને મળ્યો હતો, ત્યાં સુધી આપણે જોયું કે વાત્રક નગરમાં આનંદ મેળો હતો, આશીષ સોસાયટીમાં બંગલા નંબર 3માં યજ્ઞ રહેતો હતો, યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. પછી એક દિવસ યજ્ઞ એના દાદા સાથે આનંદ મેળામાં જાય છે અને ત્યાર પછી યજ્ઞ છે એ જીદ કરે આઈસ્ક્રીમ ખાવો છે, ને પેલા રમકડા તો દાદા ના પાડે છે, શું કામ દાદા ના પાડે છે, ને લઈ દેવાય એવું નથી, પણ એને એવું છે કે મેળામાં ફરી લઈએ અને પછી રમકડા લઈ દઉં, જેથી કરીને સાચવવા ન પડે, નહીતર પછી આખા મેળામાં ભેગા રમકડાને બધે સાચવવા પડે, એટલે દાદાએ ના પાડી હતી. પણ જેવું યજ્ઞએ ચકડોળનું કીધું તો કેવું દાદા સરસ મજા ટિકિટ લેવા જતા રહ્યા. પાછળથી યજ્ઞ બધી ભીડ ભેગો મોટરસાયકલ ઉપર આવેલાને જોવા માટે દોડ્યો. પછી તે પોલીસ અંકલને રડતા રડતા કહે છે, મારા દાદા ખોવાઈ ગયા છે. પછી પોલીસ અંકલ એને કહે છે, તું ચિંતા ન કર, તારા દાદાને હું શોધી આપીશ, હું તેમને ઓળખું છું ત્રિકમદાસને. પછી પોલીસ અંકલ એને પૂછે છે કે તારું એડ્રેસ શું છે, વાત્રક નગર સોસાયટી, મારા દાદાનું નામ ત્રિકમદાસ, એવું બધું એને કહે છે. પછી એને પોલીસ અંકલ કહે છે, તને આઈસ્ક્રીમ ખાવો તું રડ નહીં. તો યજ્ઞ શું કહે છે, ના ના, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે તો મારા દાદા જ જોઈએ છે. તો પોલીસ અંકલ તેને સમજાવતા કહે છે કે તારા દાદા આટલામાં જ ક્યાંક હશે, ત્યાં સુધી આ ચણાચોર ગરમ ખા. તો યજ્ઞ કહે છે, ના, રડતા રડતા કહે છે, ના, મારે કાંઈ નથી ખાવું, મારે મારા દાદા પાસે જવું છે. એવો એ ગભરાઈ ગયો છે, પણ પોલીસ અંકલ પાસે જાવ એટલે તમારે ગભરાવાની જરૂર નથી, કેમ કે પોલીસ અંકલ પાસે પહોંચી જાઓ એટલે તમે સેફ છો, તમને તમારા જે તે સ્થળે પહોંચાડી દે છે, એટલે બીવાનું જ નહીં પોલીસ અંકલ પાસે પહોંચી જાવ એટલે ત્યાં તમને કોઈ કાંઈ ન કરી શકે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે આગળ જતા હતા, ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના, મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કાંઈ જોઈતું નથી. એવી રીતે યજ્ઞ છે એ દાદા જ જોઈએ, પેલા બધી વસ્તુની જીદ કરતો હતો પણ ખોવાઈ ગયો એટલે એને બધી વસ્તુ કોમન લાગવા માંડી, એના દાદા જેને મહત્વના લાગવા માંડ્યા. આ રીતે તમે ક્યારેય પણ છૂટા પડો, બહાર જાઓ તો તમારે પહેલાં વહેલા તમારા ખિસ્સાની અંદર તમારું એડ્રેસ, પપ્પા મમ્મીના ફોન નંબર એ નાખી જ દેવાના, જેથી કરીને તમે ક્યારેક છૂટા પડી જાઓ તો હેલ્પ માટે તમને મદદ થાય. ક્યારેક ગભરાઈ ગયા હોય તો તમને ઘણીવાર ફોન યાદ, નંબર યાદ નથી રહેતા, તો તમે જો એડ્રેસ તમારા ખિસ્સામાં હોય, ફોન નંબર તમારા ખિસ્સામાં હોય તો તમે ફોન કરી શકો છો બીજાના ફોન દ્વારા. હવે આપણે નીચેની વાતચીત કરીએ. તમને પોલીસ અંકલ ગમ્યા? હે, ગમ્યા તો તમારે હા કહેવાનું, કેમ કે પોલીસ અંકલ આપણને ખૂબ મદદ કરે છે. કેમ ગમ્યા? તો કે અમને ખૂબ મદદ કરે છે પોલીસ અંકલ.
કેમ કે આ પાઠની અંદર પોલીસ અંકલે યજ્ઞને ખૂબ મદદ કરી. તમે કે તમારા ભાઈ બહેન ક્યાંય ખોવાયા છો? તમે ક્યારેય ખોવાયા છો? હા, ખોવાયા હોય તો કહેવાનું કે હું આ છૂટો પડી ગયો હતો, અથવા મારો ભાઈ વા છૂટો પડી ગયો હતો, અથવા મારી બહેન છૂટી પડી ગઈ હતી પછી મળી ગઈ હતી. ત્યાર પછી તમે ખોવાઈ જાઓ તો શું કરો? જુઓ તો શું કરીએ આપણે ખોવાઈ જઈએ તો? પોલીસ અંકલ પાસે જવાનું, બીજે ક્યાંય જવાનું નહીં, અને રડવાનું નહીં, ગભરાવાનું નહીં. ઓકે, ત્યાર પછી છે, જો મેળામાં ગયા હોય તે હાથ ઊંચો કરે. ત્યાં તમે શું શું જોયું? મેળામાં ગયા હોય તો તમે જે જોયું હોય એ કહેવાનું છે. ઓકે, પછી તમે મેળામાંથી જીદ કરીને શું લીધું? તો તમે જે ટોય લીધું હોય એ વસ્તુનું નામ લખવાનું. યજ્ઞ રડતા રડતા શું બોલ્યો હતો? યજ્ઞ રડતા રડતા બોલ્યો હતો, મારા દાદા ખોવાઈ ગયા છે. બોલ્યો હતો ને, છતાંય આપણે જોઈ લઈએ એકવાર કે યજ્ઞ રડતા રડતા શું બોલ્યો હતો. વાત્રક નગર, યજ્ઞ ને રડતા રડતા, યજ્ઞએ રડતા રડતા કહ્યું. શું કહ્યું? તો કે વાત્રક નગર આશીષ સોસાયટી, મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આટલું બોલ્યો હતો યજ્ઞ. શું બોલ્યો હતો રડતા રડતા? વાત્રક નગર આશીષ સોસાયટી અને મારા દાદાનું નામ ત્રિકમદાસ છે, આટલું બોલ્યો હતો યજ્ઞ. શું બોલ્યો હતો? હા, તમે હવે મેળામાં જશો ત્યારે શું શું કરશો? મમ્મીનો અને પપ્પાનો હાથ ક્યારેય નથી છોડવાનો, પકડી રાખવાનો. મમ્મી પપ્પાનો હાથ પકડી રાખવાનો, પછી છૂટું ક્યારેય નહીં પડવાનું મેળાની અંદર, અથવા તો કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ ક્યારેય છૂટું જ નહીં પડવાનું. તમે કોની સાથે મેળામાં ગયા હતા? જો મમ્મી પપ્પા સાથે ગયા હોય તો મમ્મી પપ્પા બોલો લખવાનું, દાદા દાદી ભેગા ગયા હોય તો દાદા દાદી લખવાનું, અંકલ આંટી ભેગા ગયા હોય તો અંકલ આંટી લખવાનું, અથવા ફૈબા ફુઆ ભેગા, મામા માસી ભેગા, કોઈ પણની સાથે ગયા હોય લખવાનું. ઓકે, યજ્ઞએ ક્યું રમકડું, યજ્ઞને ક્યું રમકડું ગમ્યું હતું? યજ્ઞને ક્યું ગમ્યું હતું રમકડું? આપણે જોઈએ કે પહેલાં તો આઈસ્ક્રીમની દુકાને ઊભો રહ્યો, પછી એણે શું લેવાની જીદ કરી, રમકડા ન લઈ, દાદાએ રમકડું પણ ન લઈ દીધું અને આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. તો દાદાએ શું કીધું? યજ્ઞને કોઈ પર્ટિક્યુલર રમકડાનું આમાં નામ આપેલું નથી. અમે યજ્ઞને ક્યું રમકડું આપણે લખી નાખશું? જેસીબી ગમતું હતું. તમને બધાને જેસીબી ગમે ને? ગર્લ્સ હોય તો ઢીંગલી ગમતી હોય, બાર્બી ડોલ ગમતી હોય, ગમતી હોય ને, તમને ગમતું કોઈ પણ રમકડું લખી નાખવાનું. ગમ્યું હશે તો આપણે જોયું, આપને ગમતું હોય લખવાનું. આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુઓના નામ આવે છે? તો કે આઈસ્ક્રીમ, ચણાચૂર ગરમ આવે છે ને, હે સરસ. પછી નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ, દાદા મળી ગયા ત્યારે શું થયું હશે એ કલ્પના કરવાની છે. જ્યારે યજ્ઞને એના દાદા મળી ગયા હોય ત્યારે શું થયું હોય? યજ્ઞ તો નાચવા માંડ્યો હોય અને દાદાને હગ કરી ગયો હોય, દાદાને ભેટી પડ્યો હોય, કેમ કે દાદા મળી ગયા એટલે. ઓકે, આ રીતે આ વાર્તા અહીંયા પૂરી થઈ છે. હવે નેક્સ્ટ વાર્તાના બધા પ્રશ્નો, હવે અભિનય કરવાનો, મેળામાં ખોવાઈ ગયા હોય એવો અભિનય કરવાનો છે. તમે કદાચ ખોવા ગયા હોય તો કેવા માફડા ફાફડા થઈ ગયા હોય, પપ્પાને મમ્મીને આમ બધે ઊંચા થઈ થઈને ગોતતા હોવ, અને બધે જ્યાં જુઓ ત્યાં જોતા હોવ, પપ્પાએ કેવા કલરનો શર્ટ પહેર્યો એ બધાએ પહેલાં તો તમે માર્કિંગ કરતા હો, મમ્મીએ કેવા કલરનો ડ્રેસ પહેર્યો એ બધું જોતા હોવ, પછી છોકરાને શોધતા દાદા. હવે છોકરાને દાદા શોધતા હોય ને એવો અભિનય કરવાનો છે. દાદા પાસે લાકડી હોય અને દાદા બધાને પૂછતા હોય કે મારા યજ્ઞને જોયો છે, તે મારા પહેલાંને જોયો છે, એણે આવો શર્ટ પહેરેલો છે, એણે આવું કરેલું છે, એના હાથમાં આ હતું, એ ગોરા રંગનો હતો, એ ઊંચો હતો, એના વાળ મસ્ત હતા, એવું વર્ણન કરતા હોય છે દાદા. ત્યાર પછી છે, છોકરાને મદદ કરતા પોલીસ અંકલનો, તમારે પોલીસ અંકલનો અભિનય કરવાનો છે. પોલીસ અંકલ કેમ હાલતા હોય? સ્ટ્રેટ હાલતા હોય. પોલીસ અંકલ ક્યારેય નબળા ન હોય, આપણે પણ મજબૂત બનવાનું, સ્ટ્રેટ હાલવાનું, સીધું હાલવાનું, સીધું બેસવાનું. ઓકે, તાકાતવાળું બનવું હોય તો. પછી પોલીસ અંકલનો ઉપર ટોપી હોય છે, હાથમાં લાકડી હોય છે અને યજ્ઞને
ટૂંકમાં તમને મદદ કરતા હોય એવું તમારે અભિનય કરવાનો છે। ત્યાર પછી છે આ વાક્ય કોણ બોલે છે। હવે પરીક્ષામાં તમને આવું પૂછાઈ શકે, કોઈ પણ વાક્ય લખેલું હોય અને એમાં એમ કે આ વાક્ય કોણ બોલે છે તે કહો, તો આપણે જોઈએ કોઈ રમકડું લેવાનું નથી। આ વાક્ય કોણ બોલે છે તો કે દાદા બોલે છે, હું તને તારા દાદા શોધી આપીશ। આ વાક્ય કોણ બોલે છે? વેરી નાઇસ, પોલીસ અંકલ બોલે છે। મારે ચગડોળમાં બેસવું છે, કોણ બોલે છે? ગુડ, યજ્ઞ બોલે છે। મારા દાદા ખોવાઈ ગયા છે, કોણ બોલે? ગુડ, યજ્ઞ બોલે છે। તું અહીં ઊભો રહે, હું ટિકિટ લેતો આવું, દાદા બોલે છે। તું ક્યાં રહે છે? પોલીસ અંકલ બોલે છે। ઓકે, આ રીતે તમારે સામે એક એક શબ્દમાં જવાબ લખી નાખવાનો છે। જે વાક્ય ગમતું હોય તે ફરીથી લખો। નીચે જો આપેલું છે, મને પેંડા ભાવે છે, મને બરફી ભાવે છે। હવે આ બે વાક્ય છે, બે વાક્યમાંથી તમને જે ગમતું હોય એ વાક્ય લખવાનું। મને પેંડા ભાવે છે, તમને જો પેંડો ભાવતો હોય તો તમારે લખવાનું મને પેંડા ભાવે છે, તમને જો બરફી ભાવતી હોય તો તમારે લખવાનું મને બરફી ભાવે છે। મને ભણવાનું ગમે છે, મને રમવાનું ગમે છે, તમને રમવું ગમતું હોય તો એમ લખવાનું મને રમવું ગમે છે, તમને ભણવું ગમતું હોય તો તમારે લખવાનું મને ભણવાનું ગમે છે। નિશિતને બૂમો પાડવી ગમે છે અને નિશિતને દોડાદોડી કરવાનું ગમે છે। હવે બંને લખેલું છે, બૂમો પાડવી ગમે છે અને દોડાદોડી કરવાનું ગમે છે, તો આપણે શું લખવાનું? તમને જે ગમતું હોય લખવાનું। ધ્વનિને ક્રિકેટ ગમે છે, ધ્વનિને કબડ્ડી ગમે છે, તો લખવાનું ધ્વનિને ક્રિકેટ ગમે છે અથવા ધ્વનિને કબડ્ડી ગમે છે। ઓકે, ત્યાર પછી 22 પેજ નંબર, તમારે શબ્દમાં બંને બાજુ 22 લખવાના છે। હવે જુઓ, આપણે આ પાઠ શરૂ થયો ત્યારથી હું તમને પહેલે પેજથી કહેતી આવું છું કે અહીંયા જે ષષ્ઠકોણ આપેલા છે, જુઓ આ ષષ્ઠકોણ છે, એ ષષ્ઠકોણની અંદર તમારે શું કરવાનું છે। જ્યારે પાઠ શરૂ થાય ત્યારે ષષ્ઠકોણનું પહેલું ષટકોણમાં એક નંબર લખવાનો, બીજામાં બે લખવાના, ઓકે, આ રીતે ત્રીજામાં ત્રણ લખવાના, અહીંયા ચાર લખવાના, ઓકે, પછી અહીંયા પાંચ લખવાના, અહીંયા છ લખવાના, અહીંયા સાત લખવાના, પછી અહીંયા આઠ લખવાના, નવ, પછી અહીંયા આવશે દસ, આ બોક્સ ષટકોણની અંદર દસ નંબર આવશે, દસ, ઓકે। ત્યાર પછી આ ષટકોણ ષટકોણમાં અગિયાર નંબર આવશે, નંબર અગિયાર, ત્યાર પછી આ ષટકોણની અંદર બાર, તેર, ચૌદ, આ રીતે ક્રમસર તમારે ડેઇલી બધા પાઠમાં, પાઠ શરૂ થાય એટલે એક બે ત્રણ ચાર એવી રીતે તમારે નંબર આપવાનો છે। ઓકે, આ રીતે તમારે નંબર આપવાના છે। ત્યાર પછી બીજી વાર્તા સરસ મજાની છે, તો આ વાર્તાની અંદર રૂવાળા ત્રવાળા શબ્દો આવશે, શ્રવાળા એવા, તો એ શબ્દો આપણે જોવાના છે, વાંચવાના છે અને લખતા શીખવાના છે। તો આપણે પહેલાં તો આપણે આ વાર્તા છે યજ્ઞનો ઘોડો, યજ્ઞનો ઘોડો એટલે પેલા યજ્ઞની વાત નથી, યજ્ઞ એટલે હવન, હવનકુંડ યજ્ઞ કરે ને ઋષિ મુનિઓ, આપણે પણ ઘણી વખત આપણા ઘરની અંદર યજ્ઞ કરતા હોઈએ છીએ, તો એવો યજ્ઞનો ઘોડો। તો રાજસુ યજ્ઞ કરતા હોય ને જ્યારે, ત્યારે આ યજ્ઞના ઘોડાની વાત થતી હોય છે। તો એ રામ કરતા હતા, રામે રાજસુ યજ્ઞ કરેલો, તો આ યજ્ઞનો ઘોડો ત્યારના યજ્ઞના ઘોડાની વાત છે। તો આપણે આ લેસન લેશું એ પહેલાં
આપણે આ બધું હોમવર્ક કરી લઈશું, ત્યાર પછી આપણે પેલું લેસન સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આપણે દાદા ખોવાયા છે એ પાઠ અહીંયા પૂર્ણ કરીશું, અને પછી આપણે યજ્ઞનો ઘોડો એ સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય.